હેલો બાળકો, ચાલો તો આજના લેક્ચરમાં આપણે ગુજરાતી વિષયમાં કાવ્ય 7 જેનું નામ છે અલગ દલગ, બરાબર? તો આજે આપણે એની સમજૂતી લેવાના છીએ. તો સૌથી પહેલા તો આ કાવ્ય છે તમારું થોડુંક મોટું છે, 2 પેજનું કાવ્ય છે. તો પહેલા લેક્ચરમાં, આજના લેક્ચરમાં આપણે ખાલી કાવ્યનું જે રાગ છે એ જ જોવાનું છે અને પછીના લેક્ચરમાં આની સમજૂતી મેળવશું આપણે. ઓકે, તો આ જે કાવ્ય છે અલક દલક, એ છે એક ઉર્મી કાવ્ય છે, બરાબર? અહીંયા રાસલીલાના જે પ્રસંગો છે ને એનું વર્ણન કરેલું છે અને આ આપણને ગમે ને ગાવું એવું સરસ મજાનું આ કાવ્ય છે. આમાં પ્રાસ છે, ઢાળ છે, એટલે કે આમ કે ને કડીઓ આપણે ગાઈ શકીએ એ રીતની છે. હવે તમને થશે કે આના કવિ કોણ છે, તો આના કવિશ્રી છે બાલ મુકુંદ દવે. ગુજરાતી સાહિત્યમાં કાવ્યમાં કે જે ઉર્મી કાવ્યો છે કે પછી તમે રાસલીલા લઈ લ્યો, બરાબર, રાધાકૃષ્ણની વાત લઈ લ્યો, તો આ બધા ક્ષેત્રે એમનો ફાળો અદ્ભુત છે. તો આવા જ આપણા કવિ બાલમુકુંદ દવેની પ્રસ્તુત અહીંયા કૃતિ છે આપણે ભણવાની છે. હવે અહીંયા છે એ રાસલીલા જે રમતા રમતા યમુના નદી કેવી સરસ મજાની મનમોહક લાગે છે, પછી બધાના પગમાં છે, જો આ બધી ગોપીઓના પગમાં ઝાંઝરા રમ સરસના પહેરેલા છે અને એમાંય પણ પાછી સુંદર કોણ લાગે છે, તો કે રાધા. અને એનું મુખ છે એકદમ ઝળક, એટલે કે આમ ચમકતું હોય ને એવું લાગે છે. પછી રમતા રમતા એમનું જે કાનનું ઓલું શું કહેવાય આપણે, સરસ મજાનું જે બૂટી હોય છે એના બધા અલગ અલગ આખા ઘરેણાની વાત કરેલી છે. કાનનું ઝુમકું લઈ લ્યો, ગળાનો હાર લઈ લ્યો, બરાબર, બધાનું વર્ણન કરેલું છે. એનો જે ગળાનો હાર હોય છે ને એ તૂટી જાય છે અને મોતી બધા વિખેરાઈ જાય છે, ત્યારે રાધા કહે છે કે તારી પાસે મારું મોતી હોય તો મને આલ, એટલે કે આપ. તો આવી ખટમીઠી સરસ મજાની વાત કરેલી છે અને કાવ્ય પણ એકદમ અદ્ભુત છે. તો ચાલો શરૂ કરીએ આપણે કાવ્ય. અલક દલક ઝાંઝર જલક રડિયાળો જમનાનો મલક, આપણે આને બંને 2 વાર પણ ગાઈ શકીએ, બરાબર. અલક દલક ઝાંઝર જલક રડિયાળો જમનાનો મલક, એથી સુંદર રાધા ગોરી મુખડું ઝળકે જલક જલક, એથી સુંદર રાધા ગોરી મુખડું ઝલકે જલક જલક. આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ જગ્યો છે છમક છમક, ગોપી ભેરો કાન ઘુસ્યો છે ઢોલક વાગે ઢમક ઢમક. ત્યાર પછી રાધિકાનો હાર તૂટે છે મોતી ચડકે ચલક ચલક, બધા જગડિયા પણ એક ખૂટે રૂએ રાધિકા છલક છલક. તો આ એનો એક રાગ છે, બરાબર. આની બદલે તમે આ રાગમાં પણ ગાઈ શકો. અલક દલક ઝાંઝર જલક રડિયારો જમનાનો મલક, એથી સુંદર રાધા ગોરી મુખડું જલકે જલક જલક. આભે પૂનમ ચાંદ ઉગ્યો છે રાસ ચગ્યો છે ચમક ચમક, ગોપી બેડો કાન ઘુસ્યો છે ઢોલક વાગે ઢમક ઢમક, રાધિકાનો હાર તૂટે છે મોતી ચડકે છલક છલક, બધા જગણિયા પણ એક ખૂટે રૂએ રાધિકા છલક છલક, બરાબર. તો આ રીતના બંને રાગ છે. તમે એક થોડુંક સ્પીડમાં પણ ગાઈ શકો છો અને એક લયકો લઈને પણ ગવાય છે. ચલો, લીધું હોય તો આલને કાના મોતી મારું ચલક ચલક, તારા ચરિત્ર છે ક્યાં છાના જાણે આંખો મલક મલક,
કાને ત્યાંથી દોડ મૂકી છે, રીચ ચડી ગોપી જન વલ્લભ, કંદ છબાયા ખૂબ ઝૂકીને, બંદી છોડે અલપ જલપ રે, રાધા દોડે ચીત અધીરે, રાસ રચ્યો છે અલક દલક, સુરવાણિયા ધીરે ધીરે ઉરતણાએ પલક પલક, અલક દલક ઝાંઝર ઝલક, રડિયાળો જમનાનો મલક, અલક દલક ઝાંઝર ઝલક, રડિયાળો જમનાનો મલક, એથી સુંદર રાધા ગોરી, મુખડું જલકે જલક જલક, એથી સુંદર રાધા ગોરી, મુખડું જલકે જલક જલક, અલક દલક અલક દલક. ચાલો તો અહીંયા આખું આપણું કાવ્ય છે એ આપણે પૂરું ગાઈ લીધું છે, બરાબર. હવે આ કાવ્ય એવું છે સરસ મજાનું કે પેલા આપણે આને ગાવાનું જ છે. ગાશું ને તો આપણે શબ્દો છે ને જરાક આપણા જે બોલવામાં આવશે, થોડાક અઘરા શબ્દો છે, થોડાક જોડકા શબ્દો છે, બરાબર. તો આ બધાની સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોમાં હું તમને આપવાની છું. એટલે અત્યારે તો આપણે ખાલી ગીત ગાવાનું જ છે, ઉર્મિ કાવ્ય છે એ ગાવાનું જ છે. અને ત્યાં સુધી જે સમય છે એમાં તમારે ઉર્મિ ગીતનું જે આખું વર્ણન છે ને તમારે સમજવાની કોશિશ કરવાની છે. એક વખત તમે એક બે વખત તમે આ વાંચશો ને કાવ્ય, એટલે અમુક શબ્દ તો તમને ઓટોમેટિક સમજાઈ જશે કે આ કાવ્યમાં શું વાત કરવા માંગે છે, બરાબર. અને પછી તમને હું જે સમજાવીશ તમને એકદમ પરફેક્ટ સમજાઈ જશે અને સાવ સહેલું પડશે. ઓકે, ચાલો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. ઓકે, ત્યાં સુધી બાય, જય શ્રી કૃષ્ણ.